પશ્ચિમ બંગાળના રાજકારણમાં ભાજપ અને ટીએમસી વચ્ચે વિધાનસભા ચૂંટણી જીતવા માટે કાંટાની ટક્કર જોવા મળી રહી છે। એક બાજુ મમતા બેનર્જી પોતાનું તક બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે બીજી બાજુ ભાજપ ટીએમસીને નબળું કરવા માટે તનતોડ મહેનત કરી રહ્યું છે। પણ હાલમાં જ મમતા બેનર્જી માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે। ટીએમસીના 5 ધારાસભ્યોએ પાર્ટી છોડીને ભાજપનું ખેસ ધારણ કર્યું છે। ટીએમસીનો દામન છોડીને ભાજપમાં સામેલ થયા ધારાસભ્યમાંથી મમતા બેનર્જીના પાર્ટીને તગડો ઝટકો લાગ્યો છે। ટીએમસીથી ભાજપમાં સામેલ થનાર ધારાસભ્યોમાં સોનાલી ગુહા, દીપેન્દુ બિશ્વાસ, રવિન્દ્રનાથ ભટ્ટાચાર્ય, જટુ લાહીડી, શીતલ સરદાર અને હબીબપુરાના નામ સામેલ છે। આ પાંચે નેતાઓ પશ્ચિમ બંગાળ ભાજપ અધ્યક્ષ દિલીપ ઘોષ, શુભેન્દુ અધિકારી અને મુકુલ રોયની હાજરીમાં ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે। તમને જણાવી દઈએ કે બંગાળ વિધાનસભાની 294 સીટોમાંથી 8 તબક્કામાં મતદાન થવાનું છે। પ્રથમ તબક્કામાં 30 વિધાનસભા સીટો માટે 27 માર્ચે મતદાન થશે, તો 1 એપ્રિલે બીજા, 6 એપ્રિલે ત્રીજા, 10 એપ્રિલે ચોથા અને 17 એપ્રિલે પાંચમા તબક્કા માટે મતદાન થશે। છઠ્ઠા તબક્કામાં 22 એપ્રિલે, 7મા તબક્કામાં 26 એપ્રિલ અને અંતિમ તબક્કા માટે 29 એપ્રિલે મતદાન થશે। મતગણના 2 મે થશે। ઈશા માલવીનો અહેવાલ, ગુજરાત તક।